સુરતમાં ઘણા સમયથી પીવાના પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે, ત્યારે જહાંગીરાબાદની સંગીની ગાર્ડનયાર્ડમાં પીવાના પાણીને લઈને મહિલાઓએ ખાલી ડોલ સાથે વિરોધ નોંધાવ્યો હતો. સુરત શહેરમાં પીવાના પાણી લઈને વારંવાર કોઈ ને કોઈ વિસ્તારમાંથી વિરોધ જોવા મળે છે. કોટ વિસ્તાર હોય કે વરાછા, કતારગામ, અમરોલી, ઉધના, પાંડેસરા હોય, તમામ જગ્યાથી પીવાના પાણી લઈને વિરોધ જોવા મળે છે. વાસમાં તો ગંધુ પાણી આવતું હોય, કલરયુક્ત પાણી આવતું હોવાના આક્ષેપો વચ્ચે જહાંગીરાબાદમાં પીવાનું પાણી જ પૂરતા પ્રમાણમાં ન આવતું હોવાથી બૂમરાણ ઉઠી છે. જહાંગીરાબાદ ખાતે આવેલા સંગીની ગાર્ડનિયનમાં પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં ન આવતા મહિલાએ ભેગા મળી ખાલી ડોલ સાથે વિરોધ કરી રોષ વ્યક્ત કર્યો હતો. મારું નામ દક્ષા છે, અમે હાઈ રાઈઝમાં રહીએ છીએ. છેલ્લા એક મહિનાથી પાણી દૂષિત આવે છે, પીળું આવે છે. ઘરમાં નાના છોકરા છે, ગરડા છે, પાણી પીને બીમાર પડે છે. અને કેટલાક દિવસથી પાણી પણ નથી આવતું. છેલ્લા 15-1 દિવસથી પાણી ખૂબ ઓછું આવે છે. પાણી પીવા માટે મળતું નથી, ઘરકામ માટે મળતું નથી. પાણીથી ઘણી પરેશાની થાય છે. તો કઈ રીતે મંગાવો છો પાણી? પછી પાણી ટેન્કરથી મંગાવીએ છીએ કે પીવા માટે બિસ્લેરી મંગાવીએ છીએ. છેલ્લા 15 દિવસથી બિસ્લેરી પાણી પી રહ્યા છીએ. મારું નામ પ્રતીક્ષા છે, હું સંગીની ગાર્ડનયા જહાંગીરાબાદમાં રહું છું. અહીંયા સૌથી મોટી પ્રોબ્લેમ પાણીનો છે. પાણીઓ એક તો ઓછું આવે છે, 15-20 દિવસથી પાણીની તકલીફ છે. પહેલાં 10-15 દિવસ પહેલાં તો એવું હતું કે 1000 TDSથી પણ વધારે પાણી આવતું હતું, જે પોતાના હેલ્થ માટે, બાળકો માટે, બધાના માટે નથી સારું. તો એ સૌથી મોટી એ છે કે તમે પાણી શુદ્ધ આપો. સૌથી મોટો અફસોસની વાત એ છે કે આપણે તાપીના તટે રહીએ છીએ, તાપીના કિનારે રહીએ છીએ, તો પણ પાણીની સમસ્યા ઊભી થાય છે. એ તો કેવું ગણી, કંઈ સમજાતું નથી. પાણી શુદ્ધ આપો, સારું આપો અને પ્રજાની રક્ષા કરો, એ SMCને મારી નમ્ર વિનંતી છે. જહાંગીરાબાદ ખાતે આવેલા સંગીની ગાર્ડનિયામાં ઘણા સમયથી પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં ન આવતું હોય, જેના કારણે વારંવાર રજૂઆતો કરાવવા છતાં નિવેડો ન આવતા મહિલાએ વિરોધ કરી રોષ દાખવ્યો છે. અઝર કુરશી સાથે હર્ષદ શેઠા.